मंथली पीएसआई ની દલિત વિરોધી માનસિકતા છતી કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં ધડાધડ થવા લાગી હતી વાયરલ। ત્યારે મંથલી પોલીસ સ્ટેશન જ્યારથી બનવામાં આવ્યું ત્યારથી ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાવવામાં આવ્યો છે, પરંતુ હાલ જ રિનોવેશનના બહાને આ ફોટાને ત્યાંથી ઉતારી લઈ અન્ય ફોટા લગાવવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાથી સમગ્ર દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતાં સમગ્ર દલિત સમાજમાંથી આ પીએસઆઈ વિરુદ્ધ ફિટકારની લાગણી વરસી રહી છે। યુવાનોમાં પોસ્ટ પર એવો કમેન્ટ કરી રહ્યા છે કે જે ભારતના બાંધરણે એક મહિલા પીએસઆઈને હોદ્દા પર બેસવાનો હક અને અધિકાર આપ્યો છે, તે જ બાંધરણના રચેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા પ્રત્યે આટલી ઘૃણા શા માટે આવી। બીજી તરફ આજે સમાજની મહિલાઓ અને પુરુષો સવારથી વંથલી પોલીસ સ્ટેશન ખાતે ધરણા પર બેઠા છે અને દલિત સમાજે માંગ કરી હતી કે વંથલી પોલીસ સ્ટેશનમાં બાબા સાહેબના ફોટાને સન્માનભેર તાત્કાલિક પર લગાવવામાં આવે, તેમજ પીએસઆઈ ડોડિયા દ્વારા સમસ્ત દલિત સમાજની જાહેરમાં માફી માંગવામાં આવે, અન્યથા દલિત સમાજમાં આ અપમાનને સાખી નહીં લે તેવું સમસ્ત દલિત સમાજ દ્વારા જણાવ્યું હતું। અજય વાણવી, દલિત રાજ્યમાં આજથી આશરે 6 થી 7 દિવસ પહેલા મંથલી પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈની ચેમ્બરમાં પીએસઆઈની ખુરશીની બાજુમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો વર્ષોથી લાગેલો હતો। આ ફોટો છેલ્લા 7-8 દિવસ પહેલાં ઉતારી લેવામાં આવ્યો છે અને એ ફોટો ક્યાં છે એની આજ દિન સુધી હજી ખબર નથી। 4 દિવસ પહેલાં 5 દિવસ પહેલાં અમે જ્યારે આ બાબતે આંદોલન કર્યું ત્યારે ડીવાયએસપી જાડેજા સાહેબ દ્વારા એવી અમને બાહેંધરી આપવામાં આવી હતી કે આ ફોટો મૂળ જગ્યાએ લગાવવામાં આવશે, નહીં લગાવવામાં આવે તો 4 દિવસની અંદર પીએસઆઈ ડોડિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે। આજે એ 4 દિવસ પૂરા થઈ ગયા છે, 5 દિવસ પૂરા થઈ ગયા છે, તેમ છતાં હજી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જેના વિરોધમાં આજે ફરીથી વંથલી પોલીસ સ્ટેશન ખાતે અમે એકત્રિત થયા છીએ અને જ્યાં સુધી મૂળ ફોટો મૂળ જગ્યાએ નહીં લગાવવામાં આવે ત્યાં સુધી મહિલાઓ સહિત શું માંગ શું છે આજે તમારી? આજે અમારી એ જ માંગ છે કે જે મૂળ ફોટો છે એ મૂળ જગ્યાએ લગાવવામાં આવે અથવા એટ્રોસિટી એક્ટ મુજબ પીએસઆઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે, આ એક જ માંગ છે। રિપોર્ટર વનરાજ ચૌહાણ સાથે હર્ષુક પરમાર, જૂનાગઢ।